કેમ છો બાળકો, મજામાં? આજે આપણે ધોરણ એક વિષય ગણિત. તો બાળકો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું તેમ બાદબાકી આપણે શીખ્યા હતા, બરોબર ને? અને આપણે આગળ જે ત્રીજા નંબરનું ચેપ્ટર છે, કહ્યું છે સર્વ 1 થી 9 સુધીની સંખ્યા. હવે આપણે 10 થી 20 સુધીની સંખ્યા જોઈશું, બરોબર? સરવાળો, બાદબાકી અને 1 થી 9 સુધીની સંખ્યા આપણે જોઈ લીધું છે, બરોબર ને? તો હવે આપણે આગળ ચેપ્ટર 5 10 થી 20 સુધીની સંખ્યા આપણે જોઈ લઈએ, ઓકે? તો હવે તમે તમારી જે પાઠ્યપુસ્તક છે, તમારી ચોપડી છે, એ કાઢો અને ઓપન કરો. એમાં 5 નંબરનું લેસન છે, 10 થી 20 સુધીની સંખ્યા એ ઓપન કરો. તો હવે આપણે જોઈએ, અહીંયા 10નું જૂથ આપ્યું છે અને અહીંયા છૂટી આપી છે. શું છે? લાકડીઓ છે. શું છે? લાકડી. તો હવે આપણે આ બધી લાકડીઓ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલી લાકડીઓ છે? 10, બરોબર? હવે એ 10 લાકડીઓને આપણે ભેગી કરી છે. કેવી કરી છે? ભેગી. તો આ કેટલી છે? આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલી થઈ? 10. આ કેવી છે? છૂટી વળી છે, બરાબર? અલગ અલગ. અને આ શું છે? 10નું જૂથ છે, સમૂહમાં છે, બરાબર ને? હવે એવી રીતે આ ચેરી છે. ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલે છે? 10. છૂટા છે અલગ અલગ. હવે આ જૂથ છે. 1 2 3 4 5 6 7 8 9 10 આ 10નું જૂથ છે. હવે દિવાસળી. 1 2 3 4 5 6 7 8 9 10 અલગ અલગ દિવાસળી છે ને, કેટલી છે? 10. હવે જૂથ એનો. 1 2 3 4 5 6 7 8 9 10 10. એવી રીતે કેળા છે, એ પણ 10 છે અને એના જૂથ છે. હવે આગળ જોઈએ આપણે. જો બાળકો, અહીંયા 10નું જૂથ બનાવો. તો અહીંયા આપણે ટોટલ ગણી નાખીએ કેટલા બીટ છે, બરાબર ને? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા બીટ છે? 14, બરાબર? તો એમાં શું કરવાનું છે? આપણે 10નું જૂથ બનાવવાનું છે, 10 બીટ ભેગા કરવાના છે. તો અહીંયા કરેલા છે, જુઓ, દેખાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર ને? 10 છે ને? હા. તો હવે આગળ જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને
બાર. કેટલી કુલ્ફી છે? બાર. તો આપણે એને શું કરવાનું છે? દસનું જૂથ બનાવવાનું છે ને. તો આપણે એને દસનું જૂથ બનાવીએ. હા, આ થઈ ગયું દસનું જૂથ. તો કેટલી વધી? બે. અહીંયા કેટલા વધ્યા? ચાર. હવે બરણી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર. કેટલા છે? તેર બરણી છે. કેટલી છે? તેર. તો આપણે દસનું જૂથ બનાવી દઈએ. હા, થઈ ગયું. હવે પાંદડા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. હવે અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર ને સોળ. કેટલા પાંદડા છે? સોળ. તો આપણે કેટલાનું જૂથ બનાવવાનું છે? દસનું. તો અહીંયાથી આ થઈ ગયું દસનું જૂથ. ગણીએ આપણે ફરી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. બરોબર ને? હવે ચોકલેટ્સ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ. ઓહો, કેટલી બધી ચોકલેટ્સ છે? ઓગણીસ. તો હવે આપણે એમાં દસનું જૂથ ભરાઈશું. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. બરોબર? દસનું જૂથ થઈ ગયું ને આમાં. અને આ કેટલી વધી? નવ. કેટલી વધી? નવ. હવે અહીંયા દસ થી વીસની ગણતરી કરો. જો અહીંયા નવ દિવાસળી આપી છે અને અંદર એક ઉમેરી એટલે કેટલી થાય? દસ. હવે અહીંયા દસ દિવાસળી છે એમાં એક ઉમેરો તો કેટલી થાય? અગિયાર. જો આ દસ છે, બરોબર, આ એક ઉમેરી દીધી એટલે અગિયાર. હવે આ દસ દિવસની છે એમાં બે ઉમેરો તો કેટલી થાય? બાર. દસ દિવસની અંદર ત્રણ દિવસળી ઉમેરો દસની અંદર ત્રણ દિવસળી ઉમેરીએ તો કેટલું થાય? તેર. જોઈ લો, નવની અંદર એક ઉમેરીએ એટલે દસ, દસમાં એક ઉમેરીએ એટલે અગિયાર, દસમાં બે ઉમેરીએ એટલે બાર, દસમાં ત્રણ ઉમેરીએ એટલે તેર, દસમાં ચાર ઉમેરીએ એટલે ચૌદ. એવી રીતે આગળ છે. ખાલી જગ્યા પૂરો. જો દસમાં પાંચ દિવાસળી ઉમેરીએ એટલે કેટલી થઈ? પંદર. દસમાં છ દિવાસળી ઉમેરીએ એટલે સોળ. દસમાં સાત દિવાસળી ઉમેરીએ એટલે સત્તર. દસ દિવાસળીમાં બીજી આઠ દિવાસળી ઉમેરીએ એટલે અઢાર. એવી રીતે નવ ઉમેરીએ એટલે ઓગણીસ, અને દસમાં દસ ઉમેરીએ એટલે વીસ. બરોબર? ખબર પડી? એક એક સંખ્યા તમે ઉમેરતા જાઓ એટલે સંખ્યા વધતી જાય. દસ એકમાંથી બે થાય, બેમાંથી ત્રણ થાય, અને એવી રીતે ઓગણીસમાં એક ઉમેરો એટલે વીસ.
હવે અહીંયા એવું છે, 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. અહીંયા પહેલામાં બનાવેલું છે 10નું જૂથ, કે 10 આઈસ્ક્રીમ છે, એમાં બીજી 3 છે એટલે 13. એટલે દશકમાં શું આવશે? 1 આવશે અને એકમમાં શું આવશે? 3. હવે ફાઇનસ છે, બધી આપણે ટોટલ ગણી નાખીએ અને એમાંથી આપણે 10નું જૂથ બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. હવે આપણે અહીંયા 10નું જૂથ બનાવી દઈએ. બરોબર, હવે એક્સ્ટ્રા કેટલી છે ફાનસ? 5, 15. અહીંયા દશકમાં શું આવશે? 1 અને એકમમાં શું આવશે? 5. હવે ડુંગળી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 18 છે. બરોબર, એમાં 10નું જૂથ બનાવવાનું ને, તો આપણે બનાવીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આપણે અહીંયા 10નું જૂથ થઈ ગયું 1 અને 8. હવે આ શું છે? વાટકા છે. તો હવે આપણે જોઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. કેટલા છે? 19. હવે એમાં 10નું જૂથ બનાવવાનું, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરોબર, અહીંયા 1 અને અહીંયા 9. આપણે 10નું જૂથ બનાવીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 1, 11. તો આપણે અહીંયા 10નું જૂથ બનાવવાનું છે. દશક પણ 1 અને એકમ પણ 1. કાતર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પહેલા 10નું જૂથ બનાવી દઈએ. હવે 1, 2, 3, 4, 5, 6 કેટલા થયા? 10 ને 6, 16. દશક 1, એકમ 6. હવે 4ની કેટલી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. કેટલી છે? કેટલી? 13. હવે આમાં આપણે 10નું જૂથ બનાવવાનું છે. બરોબર, એકમ, દશક, પાવડો છે. શું છે? પાવડો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. કેટલું છે? 14. હવે આપણે 10નું બનાવીશું જૂથ. કોઠો પૂર્ણ કરો. આ છે દશક. હવે આપણે
લખીશું. દશક એટલે દસ. હવે દસ એક દશક અને એક એકમ એટલે અગિયાર. હવે એક દશક અને બે એકમ એટલે બાર. હવે આગળ આપણે અહીંયા વીસ સુધી પૂરું કરી દઈએ. એક દશમ અને